प्रायोजक छे इंटरनेशनल इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट इज वन ऑफ द बेस्ट होटल स्कूल्स इन द वर्ल्ड हेल्ड बाय 50 कंट्रीज जॉइन IIHM। सुप्रभात, नमस्कार। स्पीड न्यूज साथे हूँ छू नुपुर दाणी। सौथी पहला बात करिए, 8 मार्च विश्व महिला दिवसे दिल्लीना जनकपुरी विस्तार में एक एवी घटना बनी कि जो जोई तमारा रुवाड़ा उभा थई जाए। एमां रिटारू ए महिला नुं पर्स झूटवानो प्रयास करता महिला बाइक साथे घसड़ाई हती। આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના પોલીસ બુથ પાસે જ બની હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, પરંતુ બાઇક ચાલક અને બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હોવાથી ઓળખ થવી મુશ્કેલ છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે। દેશના દુશ્મન આતંકીને જી કહીને રાહુલે મોટો બફાટ કર્યો છે। રાહુલ ગાંધી આતંકી મસૂદ અઝહર જી કયા છે, દિગ્વિજયસિંહ બાદ રાહુલ ગાંધીએ પણ આ ભાગલો વાંચ્યો। ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે આ એ જ લોકો છે કે જેઓ હાફિઝ સઈદ સાહેબ કહે છે। આ તરફ કોંગ્રેસના વિવાદિત નેતા તરીકે જાણીતા દિગ્વિજયસિંહ 2011માં ઓસામા બિન લાદેનને લઈને નિવેદન આપતા પ્રેમ ઉભરી આવ્યો હતો અને ઓસામા જી કહીને સંબોધ્યા હતા। દિગ્વિજયસિંહ અનેક વખત આવા નિવેદન વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે। રાહુલ ગાંધીના આતંકી મસૂદજીને સંબોધવાના નિવેદન પર વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કયા નામથી બોલાવાય છે તે મહત્વનું નથી। દિનાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે 70 દિવસમાં 44 આતંકવાદીઓને ઢીર કરવામાં આવ્યા છે। 21 દિવસમાં 18 આતંકવાદીઓને ઠાર કરાયા છે। આ 18 આતંકીઓમાંથી 8 આતંકીઓ પાકિસ્તાનના હતા। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પુલવામાનો માસ્ટર માઇન્ડ જૈશ એ કમાન્ડર આતંકી મુસદ્દીને ઠાર કરાયો છે। આ ઉપરાંત જૈશનો પાકિસ્તાની આતંકી ખાલિદ પણ ઠાર કરાયો છે। આતંકવાદીઓ પાસે 147 સહિતના હથિયારો જપ્ત છે। સેનાએ જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મભૂષણ સન્માન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહ્યા। સમારોહમાં 14 વિભૂતિઓને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે સન્માન કરાયું। રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સમારોહમાં ફિલ્મ નિર્માતા પ્રભુ દેવાને પણ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 14 વિભૂતિઓને પદ્મભૂષણથી સન્માનિત કરાયા। સમારોહમાં અભિનેતા મોહનલાલને પણ પદ્મભૂષણથી સન્માનિત કરાયા। રાષ્ટ્રપતિ ભવનમાં ટેનિસ ખેલાડીઓને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ટેનિસ ખેલાડી શરદ કમાલ અને હારિકા દ્રોણાવલ્લીને પદ્મભૂષણથી સન્માનિત કરાયા। ઇન્ડિયન સિંગર અને કમ્પોઝર શંકર મહાદેવને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શંકર મહાદેવને એવોર્ડ આપવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરને મરણોપરાંત પદ્મભૂષણ આપીને સન્માન કર્યું છે। કુલદીપ નાયરના પત્ની ભારતી નાયરે પુરસ્કાર ગ્રહણ કર્યો છે। તો તેલુગુ એક્ટર અને કોમેડિયન અલી YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। હૈદરાબાદમાં YSR કોંગ્રેસ અધ્યક્ષ જગનમોહનના રેડ્ડીના ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાયા। એક્ટર અલી ટુંગુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વર્તાઈ રહી છે। કોર્ટે 3 તલાકના અધ્યાદેશને પડકારતી અરજી ફગાવી છે। વકીલ વિપાક કાંસલે 3 તલાકને પડકારતી અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટમાં આજે ગરીબ સવર્ણોને 10% આરક્ષણ અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચડી છે, ત્યારે હવે આ મામલે 28 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં આચારસંહિતા લાગુ થઈ જાય છે, એવામાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી જવા માટે ખાસ વિમાનની જગ્યાએ કોમર્શિયલ ફ્લાઇટની પસંદગી કરી। ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે મહત્વની પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સાથે મળીને વિડીયો કોન્ફરન્સથી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું। હેરાલ્ડ હાઉસ ખાલી કરવા અંગે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો છે। દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં AJL સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર આનંદ શર્મા, ગુલાબનંદી આઝાદ, કુમારી શર્જા, PL પુનિયા, તરુણ ગોગોઈ સહિતના નેતાઓ પહોંચ્યા। તેમનું સ્વાગત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કર્યું। કોંગ્રેસના નેતાઓ લોકસભાની ચૂંટણીને લઈ વર્કિંગ કમિટીની બેઠકમાં
મહત્વની રણનીતિ ઘડાશે તેવું જણાવ્યું હતું. કોંગ્રેસે છોડીને પક્ષ પલટો કરનારા નેતાઓ પર અહીંયા કુમારી શર્જાએ કહ્યું કે ભાજપને પોતાના પર વિશ્વાસ નથી રહ્યો. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે. જેને લઈને વર્કિંગ કમિટીના સભ્યો અમદાવાદ આવી રહ્યા છે, પરંતુ વ્યવસ્થામાં કોંગ્રેસની બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના નેતા તારિક હમીદ ખારાને આનો કડવો અનુભવ થયો છે. એરપોર્ટ ઉપર આવેલા તારિક હમીદને લેવા માટે એરપોર્ટ ઉપર કોઈ ના આવ્યું. કૈલેશ પરમાર સહિતના નેતાઓ એરપોર્ટ ઉપર હાજર હતા, જોકે તેઓ તારિક હમીદને ન ઓળખી શક્યા. આમંત્રણ છતાં પણ કોઈ લેવા માટે ન આવતા આખરે કંટાળીને તારિક હમીદ ખારા પોતાના સુટકેસ સાથે રોષ સાથે ટેક્સીમાં રવાના થયા. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું અમદાવાદમાં પહોંચવા લાગ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી પણ અમદાવાદ પહોંચ્યા. એરપોર્ટ ઉપર કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. કોંગ્રેસ છોડીને ભાજપમાં જનારા સભ્યો અંગે પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપી. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કોંગ્રેસના સભ્યોને પોતાના પક્ષમાં લેવાય ભાજપની નબળાઈ છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને તૈયારીની સમીક્ષા કરવામાં આવી, ત્યારે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક બાદ અહેમદ પટેલ ગાંધી આશ્રમ સાથે પહોંચ્યા અને પ્રાર્થના સભા માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અન્ય નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહેશે. 9:30 વાગે એરપોર્ટ ઉપર ઉતરાણ બાદ તેઓ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે. ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠકને લઈ અને ગુજરાત કોંગ્રેસ સક્રિય બન્યું છે, જેમાં ગાંધીનગરમાં ત્રિમંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઘટનાસ્થળે પહોંચી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ખજાનજી અહેમદ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અહેમદ પટેલે ખાનગી હોટલમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી, જેમાં વર્કિંગ કમિટીની બેઠક અંગે ચર્ચાઓ થઈ. આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહેલા સભ્યો અંગે પણ ચર્ચા કરાઈ. આ બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ ઉપરાંત અનેક નેતાઓ હાજર રહ્યા. પક્ષપલટો કરી રહેલા નેતાઓ અંગે અહેમદ પટેલે જણાવ્યું કે 2-5 ધારાસભ્યોના પક્ષપલટાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. પક્ષપલટો કરાવવાની આદત ભાજપ પહેલેથી જ મજબૂત છે અને ભાજપ તોડફોડ પાર્ટી બની ગઈ છે. લોકસભાની બેઠકમાં કોંગ્રેસને ફાયદો થશે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં 9:50 વાગે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે અને ત્યારબાદ શાહીબાગ ખાતે શહીદ સ્મારક ઉપર પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સીડબ્લ્યુસીની બેઠક અને કોંગ્રેસની જનસંકલ્પ રેલીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી. કોંગ્રેસના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને છે. જનસંકલ્પ રેલીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. તો દેશના ઇતિહાસમાં આ રેલી યાદગાર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડોડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાવાની છે, ત્યારે ગાંધીનગર રેન્જ IG સહિતના પોલીસ અધિકારીઓ સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કર્યું. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી તથા મનમોહનસિંહ નજર સિક્યોરિટી હોવાને લઈને પોલીસ સુરક્ષાની જવાબદારી વધી ગઈ છે. તેના આગમનથી સુરક્ષાની જવાબદારી પોલીસ ઉપર વધી જાય છે. સભાને લઈ તમામ પોલીસ કર્મીઓની કામગીરીની વહેંચણી કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે 6 SP, 16 DY SP સહિતના 1600 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. લોકસભાની ચૂંટણીનો ધમધમાટ મહેસાણામાં શરૂ થઈ ગયો છે. ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. ગુજરાતના દિગ્ગજ નેતા બીજુ ગુલસાનિયા, વિભાવરીબેન દવે, કીર્તિ પટેલ અને જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ અંગે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્ય પક્ષે છોડીને જતા ખાસ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ એક છે અને નેક પણ છે. અમે સૌ સાથે મળીને આવતીકાલે બીજી આઝાદીનો પાયો નાખવા જઈ રહ્યા છે. પરેશ ધાનાણીએ ભાજપ પર કરેલા પ્રહારને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કોંગ્રેસ ઉપર પ્રહાર કરીને જણાવ્યું કે કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી નથી શકતી. કોંગ્રેસ નબળી પડી ગઈ છે, ભાજપ સભ્ય પાર્ટી છે તો સ્વીકારી લો.
ચિરાગ કાલરિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની હવાની અચકળોની સ્પષ્ટતા કરતા ચિરાગ કાલરિયાએ જણાવ્યું કે તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય નથી જવાના. વિક્રમ માળવે જણાવ્યું કે હવે કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનું નથી, ભાજપમાં ખરીદ વેચાણ ચાલે છે તો કોઈ જાણે છે. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. જામનગર ગ્રામીણના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પ્રતિ રાજીનામું આપ્યા બાદ વલ્લભ ધારવિયા વિધિવત રીતે ભાજપનો કેસ ધારણ કર્યો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કમલમ ખાતે તેઓ ભાજપમાં જોડાયા. ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે એક બેઠક દીઠ ભાજપે 3-3 નિરીક્ષકોની પેનલની જાહેરાત કરી છે. કુલ 78 નિરીક્ષકો 14, 15 અને 16 માર્ચે જે તે લોકસભા વિસ્તારોમાં જઈને ઉમેદવારો અંગે કાર્યકરોના અભિપ્રાય અને સૂચનો લેશે. 17, 18 અને 19 માર્ચે ગુજરાતની ચૂંટણી સમિતિના નિરીક્ષકોના અહેવાલ પર ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ ગુજરાત ચૂંટણી સમિતિ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કરાશે. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા પુરુષોત્તમ સાબરિયા આજે 1000 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં આજે કમલમ ખાતે પુરુષોત્તમ સાબરિયાએ કેસરિયો ધારણ કર્યું. પુરુષોત્તમ સાબરિયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ અને ધ્રાંગધ્રા મતવિસ્તારના મતદારોનો સાથ મળી શકે છે. હાલમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોવાથી હવે પુરુષોત્તમ સાબરિયાને મંત્રી બનાવવાની શક્યતા નહીવત છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાનો પદભાર સંભાળ્યો, પૂજા વિધિ કરી તેમને ચાર્જ સંભાળ્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે ગ્રાહક અને કુટીર ઉદ્યોગ પણ તેમને સોંપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતાની સાથે તેમણે કહ્યું કે મને સોંપવામાં આવેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક સંભાળીશ. સાથે તેમણે કહ્યું કે સામે કોઈ પણ ઉમેદવાર હોય જામનગર લોકસભાની બેઠક પર ભાજપ જ જીત મેળવશે. એટલું જ નહીં, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ભાજપ માત્ર જીતશે જ નહીં પરંતુ ગત ચૂંટણી કરતાં વધારે લીડ મેળવીને જીત મેળવશે. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પોતાનો ચાર્જ સંભાળ્યો. જવાહર ચાવડા સમર્થકોએ આપી શુભકામનાઓ. વિધિવત રીતે પૂજા અર્ચના કરી તેમણે પણ પોતાનું પદ સંભાળ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા નેતાઓને મંત્રીપદ સોંપવાની વાતથી નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવાનો પણ રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે. મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ તરફ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ભાજપમાંથી રાજીનામું નહીં આપે. રાજીનામાની વાતનું કનુભાઈએ ખંડન કર્યું અને કહ્યું કે હું ભાજપમાં જ છું. ભાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જયંતિ રાઠવાએ છોટાઉદેપુર બેઠકથી ભાજપ માટે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. સામાન્ય રીતે કોઈપણ ઉમેદવાર પોતાની દાવેદારી વ્યક્ત કરતો નથી પરંતુ જયંતિ રાઠવાએ જણાવ્યું કે તેમની ટિકિટ આપવામાં આવી તો 2-2.5 લાખ મતથી તે વિજયી થશે તેવો દાવો કરાયો છે. ખેડાના નડિયાદમાં લોકસભાની ચૂંટણીને લઈને મંથન. ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુરમણી અહીં હાજર રહેશે, તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત આગેવાનોની હાજરી રહેશે. મહેસાણા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર જિલ્લા કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. લોકસભા ચૂંટણીને લઈ ભીખુભાઈ દલસાણીએ, જીતુભાઈ વાઘાણી, કેસી પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારે બેઠક સાંજે 4 વાગે મહેસાણા કમલમમાં યોજાશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઇલેક્શન પિટિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ છે. રિટર્નિંગ ઓફિસર ધવલ જાની વિરુદ્ધ સિક્વન્સ ઓફ કાઉન્ટિંગ અને ફોનનો ઉપયોગ તેમજ રિજેક્ટેડ બેલેટની ખોટી માહિતીને આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સિક્વન્સ ઓફ કાઉન્ટિંગના મુદ્દે ચૂંટણી અધિકારીએ કહ્યું કે મારી સીધી સંડોવણી નથી. ચૂંટણી અધિકારી ધવલ જાનીની કોર્ટમાં જુબાની લેવામાં આવી. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી છે. ઈવીએમની તપાસ કરાઈ, જેમાં 11:38 થી 11:48 સુધી પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી છે. ઇલેક્શન પિટિશનમાં કોંગ્રેસના અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો કે નિયમ વિરુદ્ધ જઈને પહેલા ઈવીએમ કાઉન્ટિંગ કરવામાં આવ્યું છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. જિલ્લામાં પશુપાલકો પાસે રહેલા પશુધનનું જ હવે છાણ પણ બનાસ ડેરી કરી છે. જિલ્લામાં કુલ 19 લાખથી વધુ દુધાળા પશુઓ છે. તેનું દરરોજ હજારો કિલો ગોબર ઉત્પન્ન થાય છે. આ ગોબર હવે બનાસ ડેરી કરી છે, જેના નાણાં પણ ખેડૂતોને આપવામાં આવશે. અત્યારે કુલ 4 ગોબર ગેસ પ્લાન્ટ જિલ્લામાં સ્થાપવામાં આવશે. બનાસ ડેરીના નિયામક મંડળ દ્વારા IIT ના વિદ્યાર્થીઓ પાસે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે બાદ આ પાયલટ પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે. ગોબર દ્વારા ઉત્પન્ન થતો ગેસ પ્યોરિફાઈંગ કરી અને બળતણ તેમજ ગાડીઓમાં વાપરવામાં આવશે. ગામમાં બનાસ ડેરીનું ટ્રેક્ટર ફરી અને ગોબર એકત્ર કરશે. બનાસકાંઠાના ડીસામાં ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન આજે શંકરભાઈ ચૌધરી કરવાના છે. વધતા જણાય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતાના કારણે રદ કરવામાં આવ્યું. આગામી લોકસભાની ચૂંટણીને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે બારડોલીના લોકસભાની બેઠક ઉપર 23 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોએ કઈ તારીખે ફોર્મ ભરવા તે અંગેની માહિતી આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોએ 28 માર્ચે ફોર્મ ભરવાના રહેશે. 4 એપ્રિલ સુધી તેઓ ફોર્મ ભરી શકશે, ત્યારે 5 એપ્રિલથી ફોર્મ ચકાસણીની શરૂઆત થશે. આ માટેની તમામ તૈયારીઓ કલેક્ટર કચેરી અને ચૂંટણી શાખાએ કરી લીધી છે. ઝાલોદ એપીએમસીની કોંગ્રેસ શાસિત બોડી બરખાસ્ત કરાઈ છે. સરકારે એપીએમસીના ચેરમેન સહિતના અન્ય સભ્યોને બરખાસ્ત કરવાના આદેશને પગલે રાજકારણ ગરમાયું છે. એપીએમસી ચેરમેન બાબુ કટારા લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એપીએમસીનો વહીવટ જિલ્લા રજિસ્ટ્રારને સોંપાયો છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ જામનગર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પૈસા કે લોભ લાલચ દુરુપયોગ ન થાય તે માટેની પણ તકેદારી રખાઈ છે. જામનગર લોકસભા બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લાનો સમાવેશ થાય છે. કુલ 1941 મતદાન મથક ઉપર 16,38,823 મતદારો મતદાન કરશે. ચૂંટણીને લઈ અને ખાસ ફ્લાઇંગ સ્પોટ તેમજ વિડીયો સર્વેલન્સની ટીમની રચના કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક તમામ વિસ્તારમાં વોચ રાખશે. લોકસભાની ચૂંટણીને લઈ અને વલસાડ જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ શરૂ છે. જિલ્લામાં ખાનગી હથિયારના લાયસન્સના ધારકોનું હથિયારો જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો તંત્રના આદેશના પગલે પોલીસ મથકોમાં લાયસન્સવાળા હથિયાર ધારકોએ હથિયારો જમા કરવાનું શરૂ કર્યું છે. ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થઈ છે, જેને પગલે નર્મદા રાજપીપળાના શહેરમાં રાજકીય પાર્ટીના લાગેલા પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. રાજપીપળા નગરપાલિકાએ ઠેર ઠેર લાગેલા પોસ્ટરો હટાવ્યા. ગુજરાતમાં આચારસંહિતાના અમલને લઈને મંત્રીઓ પોતાના સરકારી વાહનો સેક્ટર નંબર 30માં GTSમાં કરાવ્યા જમા, તેમજ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ આગામી 24 કલાકમાં પોતાના સરકારી વાહનો જમા કરાવશે. આચારસંહિતા લાગુ થઈ ગયા છતાં પણ AMCની વેબસાઇટમાં મેયરનો ફોટો જોવા મળ્યો યથાવત. હજી પણ મેયર બિજલ બનપટનો ફોટો સાઇટ ઉપરથી લઉં નથી કરવામાં આવ્યો. આ ફોટો જોતા ઈ ગવર્નન્સ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. આચારસંહિતા લાગુ થઈ ગયા છતાં પણ ગાંધીનગરના પ્રવેશ દ્વાર ઉપર મોદી, રૂપાણી અને નીતિન પટેલની તસવીરવાળા હોર્ડિંગ્સ હજુ ઉતર્યા નથી. ચૂંટણી પંચના ધ્યાનમાં હજુ આ હોર્ડિંગ ધ્યાનમાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે. લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ શહેરના 6,000થી વધુ શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 23 મે સુધી તમામ કર્મચારીની રજા રદ કરવામાં આવી છે. ઇથોપિયામાં થયેલા પ્લેન ક્રેશમાં 6 ગુજરાતીઓના મોત થયા છે. એક જ પરિવારના સભ્યોના મોત થયા છે. 4 લોકો મૂળ સુરતના તો પરિવારના 2 સભ્યો અમદાવાદમાં રહેતા હતા, જેમની મોત થઈ. એક જ પરિવારના 6 લોકોના અહીંયા કરુણ મોત થયા છે. ભરૂચમાં પૂરપાટ બાઇકની સવારીથી 2 યુવાનો મોતનો કોળિયો બન્યા છે. જાડેશ્વર જતા અયપ્પા મંદિર પાસે ઓવરસ્પીડના કારણે બાઇક સ્લીપ થઈ ગયું અને બંને યુવકોના મોત થયા છે. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ. તો મહેસાણામાં ગાયે 7 વર્ષની બાળકીને અડફેટને લીધી. ગાયે બાળકીને નીચે પાડીને શિંગડું માર્યું, ત્યારે અન્ય સ્થાનિકે બાળકને બચાવી, જોકે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.
10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડના ચેરમેન ઇજેશાએ વિજિલન્સ સ્કવોડની ટીમને વિખેરી નાખી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી બોર્ડના ચેરમેને વિજિલન્સ સ્કવોડને વિખેરી નાખવાનો નિર્ણય કર્યો જેને લઈ નારાજ બોર્ડના સભ્યોએ ચેરમેનના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા પરીક્ષાની સુપરવિઝન શિક્ષકોએ ચૂંટણી આચારસંહિતામાં કામ કરવું જોઈએ કે કેમ તેવો સવાલ કર્યો છે લોકસભાની ચૂંટણી અને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા બોર્ડના સભ્યો તેમજ ચૂંટણીની આચારસંહિતાને કોઈ લેવા દેવા નથી તેવું પણ બોર્ડના સભ્યોએ જણાવ્યું મોરબી સિરામિક ઉદ્યોગને મળી મોટી રાહત ગુજરાત ગેસ કંપની સાથે માસિક કરાર કરીને સસ્તો ગેસ મેળવી શકાશે અગાઉ ત્રિમાસિક કરાર કરવા પડતા હતા ગેસના ભાવ ઘટાડવા પણ રજૂઆત કરાઈ હતી મોરબીમાં કોલ ગેસ પ્લાન્ટ બંધ કરવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સિરામિક એકમોને ક્લોઝર નોટિસ આપવાનું શરૂ કર્યું છે ડીપીસીબીએ પહેલા મોરબી સિરામિક ઉદ્યોગકાર એસોસિએશનને નોટિસ આપી અને કોલ ગેસની પ્લાન્ટ બંધ કરવાની તાકીદ કરી સિરામિક ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે મોરબીમાં આશરે 500 જેટલા કારખાના કોલ ગેસથી ફાળથી ચાલે છે આવા કારખાનેદારોના સંચાલકો દ્વારા પ્લાન્ટમાંથી નીકળતા ટાર વેસ્ટ અને કેમિકલયુક્ત પાણીનો આડેધડ નિકાલ કરવામાં આવતા જેને લઈને પ્રદૂષણ મુદ્દે એનજીટીમાં ફરિયાદ કરવામાં આવી મોરબીમાં 500થી વધુ સિરામિક એકમો થશે બંધ કોલ ગેસ પ્લાન્ટ એકમોને આજે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગેસિફાયરના સાધનો ધરાવતા તમામ એકમો બંધ કરવામાં આવ્યા છે ગુજકેટ 2019ની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી હોવાથી ગુજકેટની પરીક્ષા 23 એપ્રિલના બદલે 26 એપ્રિલના રોજ યોજવામાં આવશે અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી લગ્ન ગ્રંથિથી બંધાયા છે ખૂબ જ ધામધૂમથી આ લગ્ન સંપન્ન થયા છે ફરી એકવાર નીતા અંબાણીનો સુંદર ડાન્સ મહેમાનોને જોવા મળ્યો કૃષ્ણ ભજનના સંગીત ઉપર નીતા અંબાણી ડાન્સ રજૂ કર્યો જેને જોઈ ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા સરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા ₹50 લાખથી વધારીને 75 લાખ કરી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બની બેપડ 5 લાખ રૂપિયા પુરસ્કાર પેટે આપવામાં આવશે કરણ જોહરની ફિલ્મ કલંક હવે 19 એપ્રિલના બદલે 17 એપ્રિલે રિલીઝ થશે મહાવીર જયંતી અને ગુડ ફ્રાઇડેની રજાને ધ્યાનમાં રાખી ફિલ્મની ડેટ બદલવામાં આવી છે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે આલિયા ભટ્ટ વરુણ ધવન સંજય દત્ત માધુરી દીક્ષિત સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર સોનમ કપૂર અને દુલકર સલમાનની અપકમિંગ ફિલ્મ ઝુયા ફેક્ટર 14 જૂને રિલીઝ થશે અભિષેક શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રાઇટર અનુજા ચૌહાણની નોવેલ ધ ઝુયા ફેક્ટર ઉપર આધારિત છે અક્ષય કુમાર ફિલ્મ કેસરીમાં ગટકા કરતા જોવા મળશે ફિલ્મમાં સ્ટન્ટ માટે અક્ષય કુમારે શીખોની માર્શલ આર્ટ ગટકા અને શીખ યોદ્ધાઓ દ્વારા ચલાવતા હથિયારોની ટ્રેનિંગ લીધી હતી ખતરો કે ખેલાડી 9ના એક એપિસોડમાં અક્ષય કુમારે ભાગ લીધો અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ કેસરીના પ્રમોશન માટે ખતરો કે ખેલાડીના ફાઇનલ એપિસોડમાં સ્ટન્ટ કર્યો ખતરો કે ખેલાડી 9માં કોરિયોગ્રાફર પુનિત પાઠકને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે બીજા નંબરે આદિત્ય નારાયણ વિજેતા જાહેર કરાયા છે સૈફ અલી ખાન સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારીને નોટિસ ફટકારવામાં આવી છે કાળિયારના શિકારના કેસને લઈને રાજસ્થાનની જોધપુરની હાઈકોર્ટે નોટિસ મોકલી છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો નમસ્કાર